विद्यार्थी मित्रों, आपणे पाठ 6 પાટી નામ છે અંગ્રેજ શાસનની ભારત પર અસર. તો આપણે જોઈએ કે જે છે અરુણા જે છે એ વહેલી સવારે જે છે ન્યૂઝપેપર વાંચી હતી અને એની પુત્રી એનું નામ છે પૂર્વા એ બાજુમાં બેઠી હતી અને ગૃહ કાર્ય એટલે કે હોમવર્ક કરતી હતી. એની મમ્મી મોટેથી બોલી કે લીબિયામાં ક્રાંતિ, તો એની પુત્રી જે પૂર્વા છે એને વિચાર્યા કે લીબિયામાં ક્રાંતિ એટલે વળી શું થતું હશે. તો એને આ જે છે જે સવાલ સાંભળી અને એની મમ્મીને પ્રશ્ન કર્યો કે લીબિયામાં ક્રાંતિ એટલે વળી શું, ત્યારે એની મમ્મીને એ પૂછે છે કે શું કામ લોકો એ કે ક્રાંતિ કરે કે ક્રાંતિનો મતલબ શું થાય. ત્યારે એની મમ્મી જે છે જવાબ આપે છે કે લોકોની જે આર્થિક જરૂરિયાત જે છે એ ન સંતોષાય અથવા તો લોકો આર્થિક રીતે જ્યારે પાયમાલ બને ત્યારે જે છે લોકો જે છે ક્રાંતિ તરફ વળે છે. બરાબર ને? ક્રાંતિની વ્યાખ્યા સમજાવે કે લોકોની જીવન જરૂરિયાતની જે કાંઈ પણ વસ્તુઓ હોય એનો ભાવ વધારો થાય અથવા એને પૂરતા પ્રમાણમાં ન મળી શકે ત્યારે લોકો જે છે એની જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓનો ભાવ વધી જાય અથવા તો પોતાની જરૂરી વસ્તુઓ ન મળી શકે ત્યારે એની જરૂરિયાત ન સંતોષાય. તો એના કારણે શું થાય કે લોકોની જે આર્થિક પ્રવૃત્તિ જે છે સાવ જે છે વિખેરાઈ જાય. એના કારણે લોકો આ પાયમાલ બની જાય તો લોકોને ક્રાંતિ કરવાની જરૂર પડે. જ્યારે આપણા દેશમાં અંગ્રેજ લોકો આવ્યા ત્યારે આપણી પરિસ્થિતિ જે છે સાવ કંગાળ બની ગઈ. કે અંગ્રેજ લોકો જે છે ભારતમાં આવી અને એની પરિસ્થિતિ જે છે સાવ વિપરીત થઈ ગઈ. તો એ ત્યારે એની મમ્મી કે ચાલી કે હવે આપણે જે અંગ્રેજ લોકો જે છે ભારતમાં કેવી રીતે આવ્યા એની આવતા ભારતની પરિસ્થિતિ કેવી થઈ તેના વિશે આપણે આજે આખા પાઠમાં ભણવાનું છે. તો અંગ્રેજ શાસનની ભારત પર કેવી રીતે અસર થઈ, ભારતીય લોકોને જે છે અંગ્રેજો લોકોનો સામનો કેવી રીતે કર્યો, એની પરિસ્થિતિ કેવી રીતે જે છે બદલાઈ એનો આપણે આ પાઠ જોવાનો છે. તો કે ભારતની જે આર્થિક સમૃદ્ધિ જે છે એક 18મી સદી સુધી જે છે ભારત દેશ જે છે એકદમ સમૃદ્ધ દેશ હતો. કેમ કે ત્યાં સુધીમાં ભારત ઉપર અંગ્રેજ લોકોએ શાસન કર્યું નથી. 18મી સદી સુધી ભારત દેશ જે છે એકદમ સમૃદ્ધ દેશ હતો. જ્યારે ઔરંગઝેબ જે છે એનું મૃત્યુ થયું ત્યારે આખા દેશમાં જે છે અરાજકતા ફેલાણી એટલે કે જે છે અવ્યવસ્થિત વાતાવરણ જે છે દેશમાં સર્જાણું અને દેશ જે છે એને ઘણો બધો નુકસાન વેઠવો પડ્યો. અને વિશ્વના ઇતિહાસકારોએ પણ કહ્યું છે કે જ્યારે 18મી સદી સુધી હતું ત્યારે ભારતની ઉત્પાદન પ્રત્યે એકદમ વિશાળ હતી. એના ઉદ્યોગો એનું વેપાર વાણિજ્ય જે છે એનું સંગઠન જે છે અજોડ હતા. એ ઇતિહાસકારોએ પણ જે છે સર્વે કર્યું એ લોકોએ પણ માન્યું કે જ્યારે 18મી સદી હતી ત્યારે ભારત જે છે એકદમ ઉદ્યોગ વેપાર વાણિજ્ય ક્ષેત્રે એકદમ સમૃદ્ધ દેશ હતો. અને એક જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસન જ્યારે આવ્યું 100 વર્ષ સુધી અંગ્રેજ લોકોએ ભારત ઉપર શાસન કર્યું ત્યારે આખો આ ભારત દેશ જે છે એકદમ કંગાળ બની ગયો. એકદમ એની પાયમાલ જેવી સ્થિતિ થઈ ગઈ. અને ઇંગ્લેન્ડમાંથી જે કાચો માલ જે છે પેદા કરનાર જે કારખાનાઓ છે એનું જે આખું વિશાળ જે બજાર જે છે એ માલનું જે છે એ હેરફેર કરતું સ્થળ બન્યું. અને આપણે પછી જે છે ભારત પર જે ઘણા બધા લોકોને એની અસર જોવા મળી. તો આજે આપણે ભારતની ઉપર જે કંઈ પણ અસર થઈ એના 3 પોઈન્ટ ભણવાના છે. તો એમાંનો પહેલો પોઈન્ટ છે કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી કે બંગાળ બિહાર અને ઓરિસ્સા એ ત્રણેય જે દિવાની સત્તા જે છે એ અંગ્રેજ લોકોને મળી ગઈ. તો અંગ્રેજ લોકોએ શું કર્યું, કયા દેશથી, તો કે બંગાળ બિહાર અને ઓરિસ્સાની સત્તા જે છે અંગ્રેજ લોકોએ પોતાના કબજામાં કરી લીધી. ત્યારે જે છે પોતાની આવક વધારવા માટેનું એક વિશાળ ક્ષેત્ર છે એને તૈયાર કર્યું. એના કારણે શું
સાહુકારો એટલે મોટા મોટા અંગ્રેજ લોકો હતા, એ જે ગરીબ જે ખેડૂતો છે એની ઉપર પોતાની સત્તા જમાવી અને ખેડૂત લોકોનું જે છે શોષણ કરતા, અને એના કારણે સાહુકારો જે છે ખેડૂતોનું શોષણ કર્યું. એના કારણે શું થયું તો કે આખા ખેડૂત વર્ગ જે છે આવા બધા સાહુકારની જે પ્રથા હતી એનો ભોગ બન્યા. અને 1770માં બંગાળમાં જ્યારે દારૂ દુકાળ પડ્યો કે 1770ની સાલમાં જે બંગાળ પ્રાંત છે એમાં દુકાળ પડ્યો, એટલે કે સાવ વરસાદ પડ્યો જ નહીં સતત કેટલા 2-3 વર્ષ સુધી સાવ દુકાળની પરિસ્થિતિ થઈ ગઈ. ત્યારે જે છે લોકો વરસાદ ન પડે ખેતીમાં પાક ઉત્પાદન ન થાય તો તેના કારણે શું થાય કે આખા ગામ જે છે એમાં ભૂખમરો જે છે એ વ્યાપી ગયો. એના કારણે હજારો લોકો જે છે લાખો હજારો લોકો જે છે મૃત્યુ પામ્યા. એ સમયે જે છે અંગ્રેજ ગવર્નર જે છે કોર્નવોલિસ એ કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી કે 1770માં બંગાળમાં દારૂ દુકાળ પડ્યો. એ ઉપરાંત શું કર્યું કે અહીંયાના ગવર્નર હતા કોણ, તો કે કોર્નવોલિસ એ કાયમી જમાબંધી એવી એક પદ્ધતિ એને અમલમાં મૂકી. એ પદ્ધતિમાં શું હતું તો ચાલો જોઈએ કે આ પદ્ધતિ કોર્નવોલિસની પદ્ધતિ એવી હતી કે દર વર્ષ જે છે કંપની એ દર વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરે કે આ વખતે જમીન જે છે આમાં આટલું ઉત્પાદન થાય તો આટલું આપણે જે છે એનું વ્યાજ જે છે એના પૈસા જે છે મળવા જોઈએ. જમીન મહેસૂલ પહેલેથી જે છે કોર્નવોલિસ નક્કી કર્યા અને જમીન કાયમી જમીનદારોને આપવામાં આવતો, એટલે કે કંપની પોતાની આવક નિશ્ચિત બનાવી પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. કે અંગ્રેજ લોકોએ શું કર્યું કે કોર્નવોલિસની આ કાયમી જમાબંધી પદ્ધતિના કારણે શું થયું કે એને આખો એક ખેડૂતોનો જમીનદાર વર્ગ ઊભો કર્યો. આ ખેડૂતોનો જમીનદાર વર્ગ શું કામ કરતો તો કે અંગ્રેજ લોકો જે છે એની પડખે ઊભા રહ્યા અને પોતાની ઈચ્છા અનુસાર જે ખેડૂતો જે છે એને ઉત્પાદન કરાવતા અને એનું શોષણ કરતા. અને આખો દિવસ શું થાય કે ખેડૂતો જે છે તડકા ટાઢ તડકો બધું સહન કરી તનતોડ ખેડૂત જે છે જમીનમાં ખેડૂતો મહેનત કરી પોતાનો પસીનો જે છે પાડી અને અઢળક જે છે પાક ઉત્પાદન કરે, અને પણ આ પાક ઉત્પાદન કરે પણ અંગ્રેજ લોકો તેનું શોષણ કરતા. હવે આપણે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે આપણે અંગ્રેજ શાસન અને ખેડૂતોની સ્થિતિ તો જોઈએ કે કાયમી જમાબંધી પદ્ધતિથી ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું. તો હવે એના પછીનું આપણે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ, કે સમાજ જીવનને કેવી રીતે ગ્રહણ લાગ્યું કે અંગ્રેજ લોકોની આ બધી પદ્ધતિથી સમાજ ઉપર કેવી વિપરીત પરિસ્થિતિ થઈ. તો આપણે પોઈન્ટ નંબર 2 જે છે કે સમાજ જીવનને કેવી રીતે ગ્રહણ લાગ્યું તો ચાલો જોઈએ કે વોરન હેસ્ટિંગ્સ હેટિંગ્સના સમયમાં કામ જેને સોંપવામાં આવતું એને કલેક્ટર કહેવામાં આવતા, કે જે લોકો જે મહેસૂલ છે કે જે પૈસા જે છે એ ઉઘરાવે એને કલેક્ટર કહેવામાં આવતું. અને કલેક્ટર શું કામ કરતો હતો કે ન્યાય આપવાનું પણ કામ જે છે એ કલેક્ટરને સોંપવામાં આવતું. અને અંગ્રેજ લોકોની આ જે કંઈ પણ શાસન વ્યવસ્થા જે છે ઊભી કરી એના કારણે શું થયું કે પુરાણી જે ગ્રામ જે સ્વરાજ્યની સંસ્થા હતી અને ગ્રામ પંચાયત હતી એનો સાવ નાશ થઈ ગયો. કેમકે ગામડામાં નાના નાના પહેલાં એક ગામ, ભારત દેશમાં દરેક ગામનું એક પ્રજાસત્તાક જેવું હતું પણ ગ્રામ પંચાયત જે છે એ ગામડાનો બધો વહીવટ સંભાળતા, કે ગામમાં જે કાંઈ પણ મુસીબત હોય કાંઈ પણ સમસ્યા હોય એનું હલ જે છે ગ્રામ પંચાયત જ કરતા. પણ અંગ્રેજ લોકોની આવી નીતિના કારણે શું થયું તો કે આખે આખી ગ્રામ પંચાયત જે છે જે દેશની જે ગામની કરોડરજ્જુ સમાન ગણાય એવી સંસ્થા જે છે આખી નાશ પામી. અને જ્યારે બહારી આક્રમણો થતા એટલે કે બીજા લોકો જે છે ગામમાં પ્રવેશતા અને પોતાનું શાસન જમાવતા ત્યારે આ ગ્રામ પંચાયત શું કરતી તો કે પોતે અડકે એટલે કે બાજુમાં ઊભી રહે અને જે કાંઈ પણ મુસીબત હોય એનો સામનો કરતી એવી સંસ્થા જે છે આના કારણે જે છે સાવ ભાંગી ગઈ. અને અંગ્રેજ લોકોએ જે કાંઈ પણ આ નીતિ શરૂ કરી આ શાસન પદ્ધતિ શરૂ કરી એના કારણે આખી ગ્રામ પંચાયત છે એનો નાશ થઈ ગયો. જે કંપનીએ જે સુધારા માટેની જે રીત અપનાવી હતી એમાં લોકોમાં ભય ઊભો થયો કે લોકોને એવું લાગ્યું કે જે અંગ્રેજ લોકો જે છે એને આ સુધારાની નીતિ જે છે એ અમારા માટે યોગ્ય નથી. અને લોકોમાં આખું ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું. અને લોકો એવું માનતા હતા કે અંગ્રેજ લોકો ફરજિયાત જે છે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરાવી ભારતમાં જે છે એની ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માટે અમને પ્રેરિત કરે છે. કે એ બધી એની અંગ્રેજ લોકોની જે શાસન પદ્ધતિ છે એ જોઈ અને એવું લોકોને લાગતું કે એ ફરજિયાત ખ્રિસ્તી ધર્મ
છે એ સોંપવામાં આવ્યું ને, તો લોકોને એમ લાગ્યું કે વારંવાર એની અવગણના કરવામાં આવે છે અને લોકો જે છે આવી પરિસ્થિતિનો ભોગ બને છે. અને આગ્રામાં અંગ્રેજોએ એવું ફરમાન બહાર પાડ્યું કે દરેક હિન્દી અંગ્રેજોને સલામી પડવી, કે દરેક હિન્દી લોકો જે છે અંગ્રેજો ફરજિયાત સામેથી જે અંગ્રેજ લોકો નીકળે તો એને ફરજિયાત સલામી આપવી, અને જે લોકો હિન્દી લોકો જે છે એ અંગ્રેજોને સલામી ન આપે તો એને દંડને પાત્ર ગણવામાં આવતું, એટલે એને સજા કરવામાં આવતી. અને આના કારણે જે છે ભારતીયોના દિલમાં અંગ્રેજો માટે વધુ ને વધુ જે નફરતો જે છે અને એની ઘૃણાની લાગણી ઉત્પન્ન થઈ. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે સમાજ જીવનને લાગી ગ્રહણ પોઈન્ટ બે જોયો. હવે આના ત્રીજો પોઈન્ટ જોઈએ કે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ, કે અંગ્રેજ લોકોએ ભારતમાં આવીને ઉદ્યોગોનો પોતાના ઉદ્યોગોનો વેપાર કેવી રીતે કર્યો અને એનું જે છે ઉદ્યોગોનો અંત કેવી રીતે આવ્યો. તો ચાલો આપણે જોઈએ કે હિન્દમાંથી જે યુરોપ અને એશિયા છે એ દેશો જે છે પોતાને જોઈતો પૂરતો માલ જે છે હિન્દમાંથી ખરીદતા, અને પશ્ચિમના વેપારીઓની માલ ખરીદવા આવતા કે પશ્ચિમના લોકો જે છે એ ભારતમાં આવીને ઘણા બધા માલ ખરીદતા. અને હિન્દમાં એટલે કે ભારતમાં કઈ કઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું, તો કે શણ છે, ઊન છે, રેશમી કાપડ છે, સુતરાઉ કાપડ છે, એ બધી વસ્તુઓ જે છે વિદેશમાં માંગ રહેતી, કે હિન્દમાંથી ઉત્પાદન થતું શણ, ઊન, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, આ બધે વિદેશના લોકોને એની સતત જરૂરિયાત ઊભી થતી, એટલે કે એને સતત જરૂરિયાત પડતી. ઢાકાની મલમલ છે, બારીક મલમલ દુનિયામાં મોટી માંગ હતી, કે ઢાકા દેશમાં જે મુલાયમ એક કપડું મલમલ એટલે કે તૈયાર કરવામાં આવે એ આખી દુનિયામાં એ ફેમસ હતું. એ ઉપરાંત મીઠું છે, સુરોખા છે, સાકર છે, એ બધેની પણ અહીંયા નિકાસ થતી હિન્દમાં. અને આના કારણે શું થતું કે આ બધું મીઠું છે, સુરોખા છે, મલમલ છે, એ બધું ઉત્પાદન કરી હિન્દ લોકો એ વિદેશમાં એનું વેચાણ કરતા, અને વિદેશના લોકો જે છે એને એના બદલામાં અઢળક સોના ચાંદીના સિક્કા એ બધું એને અહીંયાથી પ્રાપ્ત થતું. તો અંગ્રેજોએ જ્યારે આ ભારત ઉપર આક્રમણ કર્યું અને ભારત ઉપર આવ્યા ત્યારે આખી વેપારની સ્થિતિ બદલાઈ ગઈ, કે જે લોકો પોતાના હિન્દના લોકો પોતાના જે વસ્તુઓનું ઉત્પાદન કરી વિદેશમાં વેચીને જે કમાણી કરતા સોના ચાંદીનો પ્રવાહ એ સાવ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. અને ભારતમાં જે છે ઔદ્યોગિક ક્રાંતિની જે શરૂઆત અંગ્રેજ લોકોએ કરી એના કારણે જે છે શું કર્યું, તો કે બંગાળમાં જે છે એને બંગાળીએ પોતાના દેશ કબજામાં કરી અને ઘણા બધા 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા હતા, કે 500 કરોડ રૂપિયા જેટલી રકમ 20 વર્ષના સમયગાળામાં અંગ્રેજ લોકોએ એકઠી કરી લીધી. અને આટલી બધી સંપત્તિ અંગ્રેજ લોકોએ એકત્ર કેવી રીતે કરી, બરાબર આપણે પણ વિચાર આવે અંગ્રેજ લોકો 20 વર્ષના સમયગાળામાં બરાબર પોતાનું શાસન જમાવીને આટલા બધા પૈસા એકઠા કરી દીધા. એ ઉપરાંત ભારતમાં ઉત્પાદન થયેલો જે કાચો માલ છે અને ઘણા બધા એકત્ર કરેલો જે કાંઈ પણ માલ સામાન છે ઇંગ્લેન્ડના ઉદ્યોગ ધંધા વિકસવા લાગ્યા, કે અંગ્રેજ લોકો જે છે ઇંગ્લેન્ડને પ્રોત્સાહિત કરતા ભારતીયોમાં એની અવગણના કરતા, એટલે કે અંગ્રેજ લોકો જે છે એને એના ધંધા વિકસાવવા લાગ્યા અને કારખાના ધબધબવા લાગ્યા, કે ઇંગ્લેન્ડ લોકોના કારખાના જે છે બરાબર એમાં એનો વધારો થવા લાગ્યો. માલ ભારતમાં જતા ખબર આવતો કે ઇંગ્લેન્ડમાં જે કાંઈ પણ માલ બનતો એ ભારતને કોઈ પણ ભારત લોકો એની પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ અથવા વધારાના પૈસા લેતા નહીં. જ્યારે હિંદના કાપડ પર 80% જેટલી જકાત નાખી, કે હિંદ લોકો જે છે એને 80% જેટલા પૈસાનો એને ફરજિયાત ભરવા પડતા અને ઇંગ્લેન્ડ અંગ્રેજ લોકો ઇંગ્લેન્ડ પાસેથી કોઈ પૈસા ન લેતા અને ફરજિયાત હિન્દી એટલે કે ભારતીયો પાસે જે છે કાપડ